नमस्ते, धोरण 9 અને 10 બંનેમાં કામ આવી શકે એવો એક દાખલો છે. 1.425 નો પી ના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવો. હવે અહીંયા તમે જુઓ, આ 425 ની ઉપર અહીંયા આ રીતે રીતિ આપેલી છે. એનો અર્થ એવો થાય કે આ સંખ્યા અનંત સુધી આવૃત થવાની છે. અનંત સુધી આવૃત થવાની છે એટલે દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની? ધારો કે એક્સ બરાબર 1.425 માટે એક્સ બરાબર 1. પછી 425 એક વખત લખવાના, પાછા બે બીજી વખત, અને પછી ડોટ 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 કરી દેવાનો. જેટલા આંકડા પર આ રીતની લીટી આપેલી હોય એટલા આંકડાનું આપણે વારંવાર પુનરાવર્તન કરવાનું અને સમીકરણ નંબર 1 આપી દેવાનો. હવે જોજો, એક જ આંકડા પર જો લીટી આપેલી હોય તો 10 વડે, બે આંકડા પર આપેલી હોય તો 20, 100 વડે, અને 3 આંકડા પર આપેલી હોય તો 1000 વડે. એટલે સમીકરણ નંબર 1 ને કેટલા વડે ગુણવું પડે? 10, 100 અને 1000 વડે ગુણવું પડે. એટલે આ બાજુ એક્સને 1000 વડે ગુણો એટલે 1000x, અને હવે આને 1000 વડે ગુણો એટલે જો દશાંશ ચિહ્ન અહીંયા છે ને, તો આ 1, આ 2 અને આ 3, 3 દશાંશ ચિહ્ન ખસવાના એટલે 1425.425. ખ્યાલ આવી ગયો કે બરાબર? જો 10 વડે ગુણો તો અહીંયા ચિહ્ન આવે દશાંશ ચિહ્ન, જો 100 વડે ગુણો તો અહીંયા આવે, 1000 વડે ગુણો તો અહીંયા આવે, 10000 વડે ગુણો તો અહીંયા આવે. આપણે 1000 વડે ગુણવાનું છે એટલે અહીંયા દશાંશ ચિહ્ન આવવાનું, એટલે આ દશાંશ ચિહ્ન આવી ગયો. પછી નિયમ પેટર્ન ફિક્સ છે. સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરો એટલે આ 1000x માંથી કેટલા x બાદ કરવાના? 1x બાદ કરવાના. 1000x ની જમણી બાજુ કેટલા છે? તો જે સંખ્યા છે તે ઓછા સમીકરણ નંબર 1 ની જમણી બાજુની સંખ્યા છે તે લખી દેવાની, ઉટાવણ નહીં કરવાની. હવે 1000x માંથી 1x બાદ કરો એટલે 999x. હવે આની બાદબાકી જો અહીંયા કરેલી છે 1425.425... અને 1.425.425... દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું અને પછી બાદબાકી કરો તો 1424.000. એનો અર્થ એવો થાય કે 999x બરાબર 1424, માટે એક્સ બરાબર 1424 અને 999 જે છે એ એક્સના ગુણકમાં છે, બરાબરની બીજી બાજુ આવે એટલે છેદમાં આવી જાય. આમ એક્સની કિંમત 1424 ના છેદમાં 999 જેટલી થાય. ગણાશે ને દાખલો?